ગાંધીનગર લોકસભા બેઠક પર આ વખતે ચમત્કાર સર્જાશે, આ કહેવું છે કોંગ્રેસના ગાંધીનગર બેઠકના ઉમેદવાર સીજે ચાવડાનું. મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા સીજે ચાવડાએ પોતાની જીતનો દાવો કરવા સાથે ગુજરાતમાં કોંગ્રેસની 8-10 બેઠકો આવવાનો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે. લોકસભા 2019ની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, એક્ઝિટ પોલ પણ આવી ચૂક્યા છે અને હવે આવતીકાલે મતગણતરી છે. આ તમામ મુદ્દે વાત કરવા માટે આપણી જાતે ઉપસ્થિત છે સીજે ચાવડા સાહેબ. ચાવડા સાહેબ, જે રીતે એક્ઝિટ પોલ આવે છે, શું કહેશો? એક્ઝિટ પોલ તો આપણે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી વખતે પણ જોયા છે. એક્ઝિટ પોલ તદ્દન ખોટા હોય છે એ વાત નથી કરતો, પણ એક્ઝિટ પોલ કરનાર વ્યક્તિનું માનસ કઈ બાજુ ચાલે છે એના પર આધાર રાખતું હોય છે. મને એમ લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારની તરફી આ એક્ઝિટ પોલ થયા એવું લાગે છે, એટલે એનડીએની સરકાર કોઈપણ સંજોગોમાં રચાવાની નથી, એટલું ચોક્કસપણે કહું છું. છેલ્લા 30 વર્ષથી ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે, આ વખતે તમે ઉભા રહ્યા છો અમિત શાહની સામે, જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, મોટું માથું કહેવાય, જીતનો આશાવાદ કેટલો? હું પહેલેથી કહેતી આવ્યું છું કે એમનું મોટું માથું છે તો મારું મોટું મન છે, અને પ્રજાએ મોટું માથું કે મોટું મન એ બેમાંથી કોને પસંદ કરવા એ વાત ખુલ્લી હતી. મને ચોક્કસપણે લાગે છે કે અમિતભાઈ શાહની જે છબી ગુજરાતમાં ઊભી થયેલી છે અને ખાસ કરીને અમદાવાદ મતવિસ્તારમાં, ગાંધીનગર મતવિસ્તારમાં, એમાં ખૂબ નેગેટિવ છે. અને જે પરંપરાગત મતદારો છે ભારતીય જનતા પક્ષના, પટેલ સમાજના, એ સમાજના લોકો એમનાથી ખૂબ ત્રાહિમામ છે. જે રીતે એમને ઉપનામ આપવામાં આવ્યું છે અને જે રીતે એમના પ્રત્યે એમને ઘૃણા છે, એ 100% કોંગ્રેસ તરફી મારા તરફી મતમાં આ વખતે કન્વર્ટ થઈ છે. અને મને વિશ્વાસ છે કે આ વખતે ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર ચમત્કાર થવાનો છે. 3 ગ્રામ્ય વિસ્તાર જે છે, સાણંદ, ગાંધીનગર ઉત્તર અને કલોલ, આ 3 વિસ્તારમાં કોંગ્રેસ પ્લસ રહેવાની છે. અને વેજલપુર મતવિસ્તાર છે જ્યાં દલિતો, બક્ષીપંચ અને કોંગ્રેસના મતદાતાઓ છે, અને ખાસ કરીને લઘુમતી સમાજના મતદાતાઓ પણ ત્યાં છે. અને શિક્ષણનો સ્તોતિંગ ફી વધારાને કારણે આ વિસ્તારમાં પણ ખૂબ ઘૃણા ભારતીય જનતા પક્ષ પ્રત્યે હતી, એના કારણે વેજલપુરમાં પણ અમે પ્લસ થવાના છીએ. રહી વાત નારણપુરા, ઘાટલોડિયા અને સાબરમતીની, સાબરમતી, નારોણિયા અને ઘાટલોડિયામાં પટેલ સમાજના મતદારો વધારે છે, અને આ પરંપરાગત ભારતીય જનતા પક્ષના જે મતદારો હતા એમને વિધાનસભાની ચૂંટણી વખતથી જ ભાજપ તરફથી મોં ફેરવીને કોંગ્રેસ તરફ એ લોકો આવ્યા છે. વધુમાં અમિતભાઈ શાહ અહીંયા ઉમેદવાર તરીકે આવવાને કારણે હાર્દિક પટેલના આંદોલન વખતે જે પટેલ સમાજ ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો એના મુખ્ય સૂત્રધાર અમિતભાઈ શાહ હતા એવું આ સમાજ માનતો હતો, એના કારણે એની જે નેગેટિવિટી ઊભી થઈ છે, એની જે છબી ખરડાયેલી છે, એનો લાભ પણ મને મળવાનો છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર ચમત્કાર થવાનો છે અને કંઈક નવા જ પ્રકારનો વિક્રમ રચાવવાનો છે. મારું મને એ કહે છે કે ગુજરાતમાં જે એ લોકો કહેશે કે ફક્ત 1 થી વધુમાં વધુ 4 બેઠકો સુધી આવી શકે એમ છે, પણ હું ચોક્કસપણે માનું છું કે ગુજરાતમાં 8-10 બેઠકો આવવાની શક્યતા છે, અને મિનિમમ 8 અને મેક્ઝિમમ 10, 8-10 બેઠકો ગુજરાતમાં આવે એવી પૂરી શક્યતા છે. એ જ રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં જે નગણ્ય સીટો બતાવવામાં આવી છે કોંગ્રેસની, એના બદલે ગુજરાતના જેવી જ પરિસ્થિતિ ત્યાં છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને એનસીપીનો સારો દેખાવ થવાનો છે. એટલે જે એનડીએની 585 કે 275ની સીટો બતાવે છે એમાં 50-60 સીટોનો ઘટાડો થશે. 240ની આજુબાજુ એનડીએ સમેટાઈ જશે અને યુપીએની મહાગઠબંધનની સરકાર આ વખતે રચાશે. આ હતા કોંગ્રેસના સીજે ચાવડા, જેઓ ગાંધીનગર બેઠક ઉપરથી લડ્યા છે, અને તેમનું માનવું છે કે આ 240માં એનડીએ સમેટાઈ જશે અને યુપીએની સરકાર ચોક્કસ બનશે અને ગાંધીનગર લોકસભા બેઠક ઉપર એક નવો ચમત્કાર સર્જાશે. કેમેરામેન નવનીત દરજી સાથે વીરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.